શહેરાના સંભાલી ગામમાં નજીવી બાબતમાં ભત્રીજાએ ઊંઘી ગયેલા કાકા કાકીની કુહાડીના ઘા મારીને ઘાતકી હત્યા કરી. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામના નાયક ફળિયામાં રહેતા પતિ નાયક અર્જુનભાઈ સોમાભાઈ નાયક અને પત્ની રાધાબેન અર્જુનભાઈ શનિવારે રાત્રિના સમયે કુહાડીના ઘા મારી નિદ્રાધીન ચીર નિદ્રામાં હત્યા થઈ હતી. રાત્રિના અરસામાં સૂઈ રહેલા કાકા અને કાકીની ભત્રીજા નાયક જયંતીભાઈ પ્રતાપભાઈએ નિર્મમ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. નજીવી બાબતમાં લાકડા કાપવા નથી અને ખાવું છે તેવો કાકાએ ઠપકો આપતા મનમાં લાગી આવતા કાકા અને કાકીની હત્યા કરી હતી. શહેરા પોલીસ મથકમાં જાણ થતાં ઘટના સ્થળે દોડી પહોંચી અને પતિ પત્નીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને હત્યા પાછળનું કારણ જાણવાની દિશામાં પણ તપાસ શરૂ કરી છે. બેભાન અવસ્થામાં પડેલો આરોપી યુવકને સ્થાનિક લોકોએ પકડી લીધો હતો અને પોલીસને સોંપ્યો હતો. જોકે યુવક બેભાન અવસ્થામાં હોવાથી તેને સારવાર આપવામાં આવી રહી છે. હત્યાની બનાવનો જાણ થતાં ત્યાંના લોકોના ટોળા ઉમટ્યા હતા. પતિ પત્નીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં